પાછળ ક્યાં મુઠ્ઠી ઊંચી થઈ? હાલો હાલો જલ્દી એનો ભાઈ બંને આગળ બધાને મસ્તી કરું છું, તારા મજા આવે બધા. એ ખેંગારભાઈ પણ મસ્તી જ કરતા હતા મને ખબર છે. અત્યાર અમારા યુવા પ્રમુખ છે જોરદાર, એને એવા નસીબદાર છે ખેંગારભાઈ કે એ પ્રમુખ બન્યો ને પછી એક્ટિવિટી આવી. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, રૂપિયા જ રૂપિયા છે તાલુકા પંચાયત. બધા સરપંચોને આખો થી મહિનો થાય ને ફોન કરતા હોય, કામો લાવજો બધા, રૂપિયા ફાળવવાના છે. 3-4 કરોડ રૂપિયા એને આ તાલુકામાં આટલા ટૂંકા સમયની અંદર ફાંકવી અને જબરદસ્ત વિકાસના કાર્યો કર્યા છે એવા અમારા નસીબવંતા પ્રમુખ ભાઈ શ્રી ખેંગારભાઈ, અને તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ ગોપાલભાઈ, અમારા બંને મહામંત્રી રમેશભાઈ અને પ્રદીપભાઈ, ભાઈ મનજીભાઈ ઉપસ્થિત, અમારા માજી ધારાસભ્ય અને અમારા સૌના માર્ગદર્શક એવા ગોપાલભાઈ, આ ઓળા ઉતરી આવ્યા છે. આભાસ થઈ રહ્યો છે તો પણ આપણે આ વિકાસની યાત્રા બંધ નથી કરી. વણથંભી વિકાસ યાત્રા આપણે ચાલુ છે. આજના દિવસમાં અમે જે ગામોની અંદર પ્રવાસ કરવાના છીએ, કાર્યક્રમો આપવાના છીએ, એમાં લગભગ 1.25 કરોડથી વધારે ખાતમુહૂર્તોને લોકાર્પણો કરવાના છીએ. એટલા બધા કાર્યો આજે આપણે એક દિવસની અંદર બધી કરવાના છીએ. આપણું સામે જેવું નથી, સમજો છો ને? ઘરનું ઘરના ફોર્મ આપ્યા, સાચા શબ્દોમાં કહી દઉં, મારા દિલની વાત, બહેનોની મશ્કરી કરી છે, ગરીબોની મશ્કરી કરી છે. આવા ફોર્મ વેચી અને ખરેખર ગરીબોની મશ્કરી કરી છે ને, એમાં પણ બહેનોને લાઈનમાં ઊભી રાખી છે અને જૂટમ જૂટી કરાવી, અને પાછું કેટલું ખોટું ફોર્મ લેનારો જનારો માણસ સમજે છે કે આમાં કાંઈ નથી, સત્તા આવી નથી, આવવાની નથી, એ નિશ્ચિત વાત છે. જેની પાસે ત્યાં લાઈનમાં સુકમ જુટમ જુટી કરવા ઉભા રે ભાઈ, ના કરી લીધું હોત અત્યાર સુધીમાં 70,000, પછી હપ્તા, અને હપ્તામાં પાછું તમારે એ લોનો લેવાની ને લોન લેવા ધક્કા ખાવાના, અને પાછું આ બધું આપણે ધ્યાન દોર્યું એટલે વળી જાહેરાત કરી લોનના ગેરંટર સરકાર બનશે, પણ સત્તા જ નથી આવવાની ત્યાં સરકાર છે ને ગેરંટર બને, એટલે આવી બધી એવી બધી જાહેરાતો. અને માણસને પેલું કહે ને કે ગરજવાનને અક્કલ ના હોય, એટલે આમ જાહેરાત થાય એટલે એમ થાય કે જાણે મળી જશે. ધીરે ધીરે બધાને સમજાઈ ગયો કે આ કેટલું ખોટા વચનો આપ્યા છે, અને આપણે એ ખોટા વચનો પહેલા અનુભવ્યા છે ને. શું કીધું તું ચૂંટણી ટાઈમે કે 100 દિવસમાં મોંઘવારી જશે, કહ્યું તું ને? અને એ 100 દિવસમાં મોંઘવારી ડબલ નહીં, અનેક ગણી થઈ ગઈ. 100 દિવસમાં મોંઘવારી જવાની વાત તો નહીં, પણ અનેક ગણી વધી ગઈ. આજે તમે જો ખીચડી બનાવી હોય તો ચોખા ને મગની દાળ કેટલા મોંઘા થયા, કોઈ થી કલ્પના નહોતી કરી એટલી મોંઘવારી. 20 રૂપિયા કિલો બટાકાના ડુંગળી, કલ્પના કરો, ગરીબ માણસ ખાય શું? સાંજ પડે અને રાતે જમવામાં ખીચડી બનાવવામાં પણ અઘરું થઈ ગયું. બહેનોને પોતાનું બજેટ રસોડાનું પણ 2 છેડા ના મળે એવી હાલત થઈ છે, ને છાસ મારે પેટ્રોલ ડીઝલના ભાવો વધારી. અને આપણી જીવાદોરી સમાન જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે આપણા વિસ્તારનો, એના ઉપર પણ કુઠારઘાત કર્યો છે. એટલી બધી હાલત કફોડી એ પ્રજાની થઈ છે. ત્યારે આ બાજુ આપણી સરકાર, આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, એમને સતત પ્રજાની ચિંતા કરી છે. છેલ્લા 10 વર્ષમાં માના ગર્ભમાં રહેલા બાળકથી માંડીને છેક વૃદ્ધો સુધીની ચિંતા એ સરકારે વિવિધ યોજનાઓની અંદર કરી છે કે સગર્ભા માતાને સારું ખાવાનું મળે પોષણયુક્ત, એને માટેના પ્રીમિક્સ પેકેટો વેચાય, એની દવાઓ, એના માટેના ઇન્જેક્શનો, દીકરીઓને માટે શિક્ષણથી માંડીને દીકરીઓને સારી દવાઓ,
અને સારો ખોરાક મળે, બાળકોને આંગણવાડીમાં સારો ખોરાક મળે, તમામ વસ્તુમાં ખૂબ ધ્યાન રાખીને આ રાજ્યનું બાળક સુરક્ષિત હોય, માતા સુરક્ષિત હોય, પોષણયુક્ત હોય અને કોઈ પણ બાળક નબળું ન હોય એની સતત ચિંતા કરીને અનેક યોજનાઓ એ ગરીબ માણસો માટે કરી છે. ગરીબોના મેલી કોને કહેવાય? ગરીબ કલ્યાણ મેળા કર્યા. અને આ ગરીબ કલ્યાણ મેળામાં લોકોને હાથો હાથ સહાય ચૂકવી, કોઈ વચેટિયા નહીં અંદર. સરકાર તમારે આંગણે આવીને તમને ફોર્મ ભરાવીને સહી કરાવે, ઘરનું ઘર કરીને ફોર્મ વેચી અને ગરીબાઈની મશ્કરી કરે એને શું કહેવાનું આપણે? એટલે આ બધો વસ્તુનો વિચાર લોકોએ કરવાની જરૂર છે. ગુજરાતની પ્રજા ખૂબ હોશિયાર, કચ્છની પ્રજા વિશેષ. અને આજે હું 100% ખાતરીપૂર્વક કહી શકું કે મુખ્યમંત્રીએ જે કહેણ આપ્યું છે કે ગુજરાતની અંદર 151 સીટ ભાજપની આવવાની છે એ નિશ્ચિત વાત, એમાં કોઈ મિનમેક નથી થવાનું. કે તમે જુઓ કે અક્ષતનું નામ પડતા જ જન્માષ્ટમીને દિવસે મોદી સાહેબ કચ્છમાં આવ્યા, ત્યાં મિટિંગ લીધી. અવાડા ન હોય એ અવાડા બનાવી દો, પાણીની વ્યવસ્થા ન હોય તો ટેન્કરો દ્વારા પાણી ભરીને પણ એ ઢોર જે છે એ ભૂખ્યો અને તરસુનારે એની ચિંતા જન્માષ્ટમીના દિવસે મુખ્યમંત્રી આવીને કરી અને એનું આયોજન કર્યું. આવા આપણા મુખ્યમંત્રી જ્યારે આપણી ઉપર બેઠા હોય ત્યારે આપણે કોઈ ચિંતા કરવાની ન હોય. પહેલા તમને ખબર હોય તો અછત જાહેર થતી ને વરસાદના, આપણે કેટલા બધા દુષ્કાળ જોયા, બહુ જોયા. હું અબડાસા ધારાસભ્ય હતી, ઢોરની હાલત એવી થઈ, સરકાર આનાવારી ગણે ને બધા સરવાળા ને બાદબાકી કરે ને જાહેરાત કરીએ છે કરીએ છે કરે, ત્યાં સુધીમાં તો ઢોરો બિચારા માલધારીઓ ઢોરોને લઈ અને પગપાળા નીકળી પડ્યા. રસ્તામાં ઢોર પડી જાય, માંદા પડે, છાલા પડી જાય પગમાં, નાના વાછડાને બધાને, આપણે બધાએ ભેગા થઈને, તમને ખબર હોય તો બધાએ ટ્રકો મફત આપી હતી, ટ્રકોની અંદર આપણે ઢોર ચડાવેલા ને ટ્રકોમાં ઢોર ચડાવી અને આપણે મોરબી મૂકી આવેલા ઢોર સુરતબારી પ્રાસ કરાવીને ત્યાં જ્યાં પાણીને ઘાસની વ્યવસ્થા હતી ત્યાં સુધી આપણે ઢોરો મૂક્યા ને રસ્તામાં બધાએ આ ઢોરોને ઘાસચારો આપેલો, એવી પરિસ્થિતિ આપણે જોયેલી છે. ને સરકારે એવા વાયદાઓ કરી અને આ મૂંગા પશુઓનું પણ કામ નહોતું કર્યું, ત્યારે આજે ઘાસની વ્યવસ્થા, ઘાસના ડેપો ખુલી ગયા. ઓગસ્ટ મહિનામાં આ બધું ઘાસ કાળો નીકળવા માંડ્યા, તાત્કાલિક એમની આપતું આપતું કરીને બધા અધમુઆ થઈ જાય ત્યારે એની જાહેરાતો થાય અને માણસને કે પશુને પહોંચે નહીં એવું નહીં, પહેલું આયોજન. અને આયોજનની અંદર તમે જોવો કે આજે નહીં તો પહેલા અછત ક્યારે જાહેર થતી? ડિસેમ્બર મહિનામાં થાત, એને બદલે અત્યારે ઓગસ્ટ મહિનામાં આપણે આ બધું આયોજન થઈ ગયું છે. અને પાણીના 110 નવા બોર કરવાનું પણ એ રાજ્ય સરકાર દ્વારા આપણે અહીંયા આયોજન કરી લીધું છે. એટલે તમામ રીતે તમામ સુવિધા, ક્યાંય કોઈને તકલીફ ન પડવી જોઈએ, ઘાસની પાણીની કોઈ જાતની સમસ્યા ન થાય એવું સરસ આયોજન થયું છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ ખૂબ સારો વરસાદ થાય, ભલે મોડો થયો, બધે મોડો થયો છે એટલે આપણે હજી પણ એટલી ચિંતા કરવાની જરૂર નથી. ખૂબ સારો વરસાદ આવે, પ્રભુની કૃપા ઉતરે, કારણ કે ગુજરાત સરકારમાં આપણા મુખ્યમંત્રીએ એટલા બધા પુણ્યના કામ કર્યા છે આ 10 વર્ષની અંદર. ગરીબ માણસથી માંડીને મૂંગા પશુઓની સેવા કરી છે. તમે જાણતા હો એ પ્રમાણે આરોગ્ય મેળાઓ માણસોને તો કર્યા પણ પશુઓના આરોગ્ય મેળાઓ કર્યા અને એની અંદર પશુઓની સારવાર, પશુઓને રસીકરણ, તમામ જાતના અને પશુઓના ઓપરેશનો કર્યા. પેટમાં ગાંઠ હોય, આંખમાં મોતી હોય એવા બધા ઓપરેશનો કરી અને આવા મૂંગા પશુઓની સેવા કરીને પુણ્ય પ્રાપ્ત કર્યા છે. ત્યારે આવા પુણ્ય પ્રાપ્ત કર્યા હોય ત્યારે એવા એ આપણા ગુજરાતના રાજા મુખ્યમંત્રીના રાજ્યમાં હું નથી માનતી કે દુષ્કાળ થાય. પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો એ માફ કરીને પણ મન મૂકીને અમારા વિસ્તારની અંદર વરસો અને ખેડૂતો અને પશુઓ અને તમામ લોકો સુખી અને સંપન્ન થાય એવી પ્રભુને પ્રાર્થના સાથે. તમે બધાએ અમારું માન સન્માન કર્યું, અમને અહીંયા ખૂબ સરસ રીતે જમાડ્યા, બધાનો આભાર, ધન્યવાદ.